नमस्ते बाळको, केटलाइजर मॉडर्न स्कूल धोरण सीनियर केजी विषय गणित विषयांक महावरो। बाळको, आपणे चोपड़ीमां जोयुं चित्र गणी अंक लखवानुं कीधुं हतुं। हवे हुं तमने आ खानावाळी बुकमां फरीवार रिविजन ते करावुं छुं। तमारे ध्यानथी ते वीडियाने जोवानो छे। जो बाळको, अहींया अलग अलग मैं तमने चित्र दोरी अने जूथ आपेला छे, तो चित्र दोरी जूथ आपेला छे ते पण आजे आपणे फरीवार रिविजन करीशुं। करीशुं ने के नहीं करवी? तमे चित्र गणी अंक लखता शीख्या ने, अंक आपेला होय तो तेनी सामे मींडा करता पण शीख्या। अहींया एवुं कीधुं छे, चित्र गणी साचो अंक लखवानो छे। जो मारी साथे गणो, एकडे एक, बगडे बे, तगडे त्रण, तगडे त्रण, चोगडे चार, पांचडे पांच, छगडे छ, सातडे सात, आठडे आठ अने नव वडे नव। केटला छे? नव मींडा छे। तो तमारे अहींया लखवानुं छे नव वडे नव। आ हुं तमने पुनरावर्तन कराउं छुं, वीडियो ध्यानथी तमारे बाळको जोवानो छे। हवे तमारे अहींया जो मैं त्रिकोण करेला छे, शुं करेला छे? त्रिकोण। तो गणो तो मारी साथे, एकडे एक, बगडे बे, तगडे त्रण, चोगडे चार, पांचडे पांच, छगडे छ, सातडे सात, आठडे आठ, नवडे नव, एकडे मींडे दस, बन्ने एकडा अगियार, एकडे बगडे बार, एकडे तगडे तेर, एकडे चोगडे चौद, एकडे पांचडे पंदर। तो अहींया तमारे लखवानुं छे एकडे पांचडे पंदर। लखशो ने एकडे पांचडे पंदर? हाँ। હવે બાળકો, નીચે જો મેં ત્રાંસા લીટા કરેલા છે, કરેલા છે ને, તો એને પણ આપણે ગણવાના છે। આ તમે નવ ગણ્યા, આ પંદર ગણ્યા, તે તમને કઈ રીતે ગણ્યા એ ખબર પડી ને કે નથી પડી? પડી ને? એક મીંડું કરો એટલે લીટો કરો એટલે એકડે એક ગણવાનો, બે મીંડા બીજું મીંડું કરો ન્યા લીટી કરો એટલે તગડે ત્રણ, એવી રીતે આ ગણેલા હતા। હવે પાછું જો આવી રીતે, એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ, બંને એકડા અગિયાર અને એકડે બગડે બાર। તો તમારે અહીંયા લખવાનું છે એકડે બગડે બાર। આવી રીતે બાળકો, આવી રીતે અંક ગણશો એટલે તમને પરફેક્ટ અંક ગણતા આવડી જશે। એવી રીતે બાળકો, આ છે સ્ટાર દોરેલા છે, ચાલો મારી સાથે કરો। એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે ને દસ। તો તમારે એ લખવાનું છે એકડે મીંડે દસ। આવી રીતે બાળકો ચિત્ર ગણી સાચો અંક આપણે લખતા શીખ્યા। હવે આપણે બોલો અને લખો, દસ પ્લસ એક બરાબર અગિયાર, દસ પ્લસ બે બરાબર બાર, દસ પ્લસ ત્રણ બરાબર તેર, દસ પ્લસ ચાર બરાબર ચૌદ, દસ પ્લસ પાંચ બરાબર પંદર, દસ પ્લસ છ બરાબર સોળ, દસ પ્લસ સાત બરાબર સત્તર, દસ વત્તા આઠ બરાબર અઢાર, દસ વત્તા નવ બરાબર ઓગણીસ, દસ વત્તા દસ બરાબર વીસ। હવે ફરી વાર, બંને એકડા અગિયાર, મારી સાથે બોલો, બંને એકડા અગિયાર, પછી એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર, એકડે આઠડે અઢાર, એકડે નવડે ઓગણીસ, બગડે મીંડે વીસ,
बन्ने एकड़ा अग्यार, एकड़े बगड़े बार, एकड़े तगड़े तेर, एकड़े चोगड़े चौद, एकड़े पांचड़े पंदर, एकड़े छगड़े सोल, एकड़े सातरे सत्तर, एकड़े आठड़े अठार, एकड़े नवड़े ओगणीस, बोगड़े मींढे वीस। हवे बाळको अहींया जो आपणे ए लखीशुं, अहींया शुं छे एकड़े मींढे दस, तो अहींया लखवानुं छे एकड़े मींढे दस वत्ता एक बराबर अग्यार। आवी रीते पछी दस वत्ता बे बराबर एकड़े बगड़े बार, पछी एकड़े मींढे दस वत्ता त्रण बराबर तेर, दस वत्ता चार बराबर चौद। करशो ने एम કે નહીં કરો? હં, એકડે મીંડે દસ વત્તા પાંચ બરાબર પંદર, બંને એકડા અગિયાર, એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર। પછી દસ વત્તા છ બરાબર સોળ, જો આવી રીતે કરશો ને કે નહીં કરો? દસ વત્તા એક બરાબર અગિયાર, દસ વત્તા બે બરાબર બાર, દસ વત્તા ત્રણ બરાબર તેર, દસ વત્તા ચાર બરાબર ચૌદ, દસ વત્તા પાંચ બરાબર પંદર, દસ વત્તા છ બરાબર સોળ। હવે પાછું દસ એકડે મીંડે દસ વત્તા સાત બરાબર એકડે સાતડે સત્તર, શું આવશે? એકડે સાતડે સત્તર। પછી એકડે મીંડે દસ વત્તા આઠ બરાબર અઢાર, દસ વત્તા નવ બરાબર ઓગણીસ। બાળકો અહીંયા દસ તમને એમ થશે કે દસ વત્તા નવ, દસ વત્તા આઠ એ શું હશે, પણ એકડે મીંડે દસ એમાં એકડે એક ઉમેરો ને એટલે અગિયાર થાય। શું થાય? અગિયાર। પછી એકડે મીંડે દસમાં એમાં બગડે બે ઉમેરો તો બાર થાય। ધારો કે જો હું તમને એક પ્રવૃત્તિ કરાવડાવું, આ એક પેન્સિલ છે, શું છે? એક પેન્સિલ, આ એક જ છે પેન્સિલ, રેડી? હવે આપણે આ બીજી પેન મૂકવી તો કેટલી પેન થાય? એકડે એક અને બગડે બે, બે પેન થાય ને એવી રીતે। પછી એમાં પાછી આપણે એક પેન છે, એક પેન્સિલ છે, એક પેન છે, એમાં ત્રીજી પેન ઉમેરી તો કેટલી પેન થઈ? એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ત્રણ પેન થઈ ને એવી જ રીતે બાળકો અહીંયા આ પ્રવૃત્તિ છે કે દસ હોય, દસ વસ્તુ હોય એમાં એક ઉમેરો એટલે અગિયાર થાય, એવી જ રીતે દસમાં બે ઉમેરો એટલે બાર થાય, દસમાં ત્રણ ઉમેરો એટલે તેર, એકડે તગડે તેર, દસમાં ચાર ઉમેરો એટલે ચૌદ, દસમાં પાંચ ઉમેરો એટલે પંદર, દસમાં છ ઉમેરો એટલે સોળ, દસમાં સાત ઉમેરો એટલે સત્તર, દસમાં આઠ ઉમેરો એટલે અઢાર, દસમાં નવ ઉમેરો એટલે ઓગણીસ। એવી જ રીતે બાળકો એકડે મીંડે દસ વસ્તુ હોય એમાં પાછી આપણે બીજી દસ વસ્તુ ઉમેરવી તો અહીંયા કેટલા થાય? વીસ। કેટલા થાય? વીસ। એટલે બાળકો આ પ્રવૃત્તિ આપેલી હતી કે અગિયારથી વીસ સુધીના અંક તમને બોલતા અને લખતા આવડે। ફરીવાર હું આજે એકથી વીસ સુધીના અંક બોલું છું, તમારે ધ્યાનથી સાંભળવાના છે। જો એકડે એક, પછી બગડે બે, તગડે ત્રણ, પછી ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, પછી આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ, બંને એકડા અગિયાર, એકડે બગડે બાર, એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર,
એકડે આઠડે અઢાર, એકડે નવડે ઓગણીસ, બગડે મીંડે વીસ. શું? બગડે મીંડે વીસ. બાળકો, 11 થી 20 સુધીના અંક તમારે બોલવાના અને લખવાના રહેશે. અસ્તુ. હવે બાળકો, આ જો આપણે 11 થી 20 સુધીના અંક હવે તમને પરફેક્ટ આવડી જવા જોઈએ. હવે આગળના વિડીયો જોશો એમાં 21 એટલે કે બગડે એકડે 21 થી તે તગડે મીંડે 30 સુધીના અંક આવશે, તો તે તમારે પણ શીખવાના રહેશે. એટલે 1 થી 20 સુધીના અંક ફાઇનલ તમને આવડી જવા જોઈએ. આવડશે ને કે નહીં આવડે? જો આ છે 10 એટલે 1 એટલે 11, આપણે 11 થી 20 સુધીના અંક લખતા અને બોલતા શીખ્યા ને. એવી રીતે બાળકો આપણે અહીંયા જો ચિત્ર ગણી અને અંક લખતા બોલતા શીખ્યા ને. હવે તમને આવડી જશે ને, મેં તમને પ્રેક્ટિસ